नमस्कार मित्रों, हूँ डॉक्टर पडियार। स्वागत करूँ छूँ तमारू साइनएप्स फिजिओथेरापी एंड पेन मैनेजमेंट में। आजना वीडियो में आपणे जोईशुं फ्रोजन शोल्डर एटले के जकड़ाई गयेला खभानी सीम्पल अने इफेक्टिव एक्सरसाइजीस जे तमे तमारा अनुकूल समय घरे अथवा तो ऑफिस में रहीने करी शको छो। आ एक्सरसाइज करवा माटे तमारे एक स्टीकनी जरूर पड़शे। आ स्टीकनी लेंथ 4-5 फूट होवी जोईए। फ्रोजन शोल्डर में पेशेंटनो खभो जकड़ाई जाए छे अने पेशेंटने हाथ ऊपर लई जवामां, हाथने पाछळ लई जवामां तेमज माथું ઓળાવવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે। તો ચાલો જોઈએ ફ્રોઝન શોલ્ડર માટેની એક્સરસાઇઝીસ। ફર્સ્ટ એક્સરસાઇઝ શોલ્ડર ફ્લેક્શનને ઇમ્પ્રૂવ કરવા માટે છે। આ એક્સરસાઇઝ કરવા માટે તમારે સૌપ્રથમ સીધા ઊભા રહી જવાનું છે, ત્યારબાદ સ્ટિકને બંને હાથની મદદથી આ રીતે હોલ્ડ કરવાની છે। સ્ટિકને બંને હાથની મદદથી આ રીતે હોલ્ડ કર્યા બાદ બંને હાથની મદદથી તેને સીધા ઉપર લઈ જવાના છે। હાથ ઉપર લઈ ગયા બાદ આ પોઝિશનને 5 સેકન્ડ્સ હોલ્ડ કરી ધીરે ધીરે નીચે લાવવાનું છે। બંને હાથની મદદથી સ્ટિકને આ રીતે ઉપર લઈ જવાની છે, જેટલો હાથ ઉપર જાય તેટલો લઈ જવાનો છે। 5 સેકન્ડ્સ હોલ્ડ કર્યા બાદ ધીરે ધીરે નીચે લાવવાની છે। આ એક્સરસાઇઝ કરતી વખતે તમારે બે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ એક્સરસાઇઝ કરતી વખતે હાથ ઉપર લઈ જતી વખતે કમરથી પાછળ ઝૂકવાનું નથી, અને બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે થ્રુઆઉટ ધ મૂવમેન્ટ હાથ કોણીમાંથી સીધા રહેવા જોઈએ, હાથ કોણીમાંથી વળેલા ના રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ। સેકન્ડ એક્સરસાઇઝ શોલ્ડર એક્સટેન્શન ઇમ્પ્રૂવ કરવા માટે છે। આ એક્સરસાઇઝ કરવા માટે સૌપ્રથમ તમારે સીધા ઊભા રહેવાનું છે, બંને હાથને કમરની પાછળ આ રીતે હોલ્ડ કરવાના છે, અને બંને હાથની મદદથી સ્ટિકને આ રીતે પાછળ લઈ જવાની છે। સ્ટિકને આ રીતે પાછળ લઈ જવાની છે, જ્યાં સુધી હાથ જાય ત્યાં સુધી લઈ જવાનું છે। આ પોઝિશનને હોલ્ડ કરવાની છે 5 સેકન્ડ્સ, ત્યારબાદ ધીરે ધીરે હાથ પાછો લાવવાનો છે। આ એક્સરસાઇઝ કરતી વખતે બે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હાથને પાછળ લઈ જતી વખતે કમરમાંથી આગળ ઝૂકવાનું નથી, અને સેકન્ડ બાબતનું એ ધ્યાન રાખવાનું છે કે હાથ કોણીમાંથી વળેલા ના રહે, હાથ કોણીમાંથી સીધા રાખવાના છે, એલ્બોમાંથી હાથ સ્ટ્રેટ રહેવા જોઈએ। હવે જોઈએ આપણે થર્ડ એક્સરસાઇઝ। થર્ડ એક્સરસાઇઝ શોલ્ડર એબડક્શન ઇમ્પ્રૂવ કરવા માટે છે, એટલે કે હાથને આપણે જે સાઈડમાંથી બહારની સાઈડ લઈ જઈએ છીએ તે રેન્જને ઇમ્પ્રૂવ કરવા માટે છે। આ એક્સરસાઇઝ કરવા માટે સીધા ઊભા રહીને હાથમાં સ્ટિક રાખવાની છે, જે હાથમાં તકલીફ હોય તેમાં સ્ટિક આ રીતે હોલ્ડ કરવાની છે। બીજા હાથની મદદથી સ્ટિકને તમારે આ રીતે હોલ્ડ કરી નોર્મલ હેન્ડની મદદથી સ્ટિકને આ રીતે પુશ કરવાની છે। હાથને આ રીતે સાઈડમાં ઉપર લઈ જવાનો છે અને ધીરે ધીરે નીચે લાવવાનો છે। હાથ જ્યાં સુધી ઉપર જાય ત્યાં સુધી લઈ જવાનો છે, એ પોઝિશનને 5 સેકન્ડ્સ હોલ્ડ કરી ત્યારબાદ ધીરે ધીરે નીચે લાવવાનો છે। હવે જોઈએ ફોર્થ એક્સરસાઇઝ। ફોર્થ એક્સરસાઇઝ ઇન્ટરનલ રોટેશન ઇમ્પ્રૂવ કરવા માટે છે। જે પેશન્ટને હાથ પાછળ લઈ જવામાં તકલીફ પડે છે તે પેશન્ટને આ એક્સરસાઇઝ ખૂબ જ હેલ્પફુલ થશે। તો આ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની છે? તો શોલ્ડરની ઇન્ટરનલ રોટેશનની એક્સરસાઇઝ કરવા માટે તમારે સૌપ્રથમ સીધા ઊભા રહી જવાનું છે, સ્ટિકને આ રીતે હોલ્ડ કરવાની છે, જે હાથમાં તકલીફ છે તે હાથ નીચે રહેશે, અને નોર્મલ હેન્ડની મદદથી સ્ટિકને આ રીતે ઉપરથી પકડવાની છે। ત્યારબાદ નોર્મલ હેન્ડની મદદથી સ્ટિકને આ રીતે હોલ્ડ કરી સ્ટિકને આ રીતે ઉપર ખેંચવાની છે, તેની સાથે સાથે જે હાથમાં તકલીફ છે તે હાથ પણ આ રીતે ઉપર આવશે। હાથ જેટલો ઉપર જાય તેટલો લઈ જવાનો છે। આ પોઝિશનને 5 સેકન્ડ હોલ્ડ કર્યા બાદ રિલીઝ કરવાની છે। હવે આપણે જોઈએ ફિફ્થ એક્સરસાઇઝ। ફિફ્થ એક્સરસાઇઝ શોલ્ડરનું એક્સટર્નલ રોટેશન ઇમ્પ્રૂવ કરવા માટે છે। આ એક્સરસાઇઝ આપણે ચેર પર બેસીને કરવાની છે। આ એક્સરસાઇઝ તમે સૂતા સૂતા પણ કરી શકો છો, પણ આ વિડીયોમાં આપણે ચેર પર બેસીને શોલ્ડરની એક્સટર્નલ રોટેશન એક્સરસાઇઝ કેવી રીતે કરી શકાય તે ડેમોન્સ્ટ્રેટ કરીએ છીએ। શોલ્ડરની એક્સટર્નલ રોટેશન એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે ચેર પર બેસી જવાનું છે, સ્ટિકને આ રીતે સાઈડમાં રાખવાની છે, હાથ જે છે હાથ આ રીતે શોલ્ડરમાંથી 90 અને એલ્બોમાંથી 90 ડિગ્રીએ રાખવાનું છે, ત્યારબાદ સ્ટિકને આ રીતે હોલ્ડ કરી અને હાથને બહાર લઈ જવાનો છે અને પાછો લાવવાનો છે।
અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે આ રીતે કરવાનું નથી, કોણીમાંથી આ રીતે સીધો નથી કરવાનો, કોણીમાંથી 90 ડિગ્રી મેન્ટેન રાખીશું આપણે, વળેલો રહેવો જોઈએ 90 ડિગ્રી, ત્યારબાદ શોલ્ડરમાંથી જ ખાલી મૂવમેન્ટ કરવાની છે, આ રીતે બહારની સાઈડ લઈ જઈશું અને પાછો લાવીશું. હવે આપણે જોઈએ સિક્સ્થ એક્સરસાઇઝ. સિક્સ્થ એક્સરસાઇઝ એ ગિયર શિફ્ટિંગ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ શોલ્ડરની સ્ટીફનેસ એટલે કે શોલ્ડરમાં જે જકડણનો અનુભવ થતો હોય છે તેને ઓછું કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે. આ એક્સરસાઇઝ કરવા માટે તમારે સીધા બેસી જવાનું છે ચેર પર, ત્યારબાદ સ્ટિકને આ રીતે હોલ્ડ કરવાની છે. સ્ટિકને આ રીતે હોલ્ડ કર્યા બાદ જે રીતે આપણે ઘેર પાડીએ તે રીતની મૂવમેન્ટ કરવાની છે. આ રીતે આગળ લઈ જવાનું છે હાથને અને પછી પાછળ લાવવાનું છે. શરૂઆતમાં જો તમને દુખાવો ખૂબ જ વધારે હોય તો આ મૂવમેન્ટ આપણે નાની રાખવાની છે. જેમ જેમ દુખાવો ઓછો થાય તેમ તેમ હાથને વધારે આગળ અને વધારે પાછળ લઈ જવાનો છે. તો આ હતી ફ્રોઝન શોલ્ડર માટેની વોન્ડ એક્સરસાઇઝ અથવા તો સ્ટિક એક્સરસાઇઝીસ. આઈ હોપ કે આ એક્સરસાઇઝીસ તમને ખૂબ જ હેલ્પફુલ બની રહેશે, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.